વેલકમ ફ્રેન્ડ સરકાર દ્વારા ઓગણીસ બાર બે હજાર વીસ ના રોજ એક પરિપત્ર કરવામાં આવ્યો છે તે પરિપત્ર અંતર્ગત છ થી બાર ની દીકરીઓ સ્વરક્ષણની તાલીમ મેળવવાની છેલ્લા ત્રણ વર્ષમાં શિક્ષણ કાર્યની સાથે સાથે દીકરીઓને સ્વરક્ષણની તાલીમ પણ આપવામાં આવતી હતી આ વર્ષે શાળાઓ બંધ છે માટે તે દીકરીઓ એટલે કે ધોરણ છ થી બાર ની દીકરીઓએ ઓનલાઈન સ્વરક્ષણની તાલીમ મેળવી શકે તે માટેનું આયોજન કરેલ છે તો તે ઓનલાઈન તાલીમ મેળવવા માટે દીક્ષા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ કેવી રીતે ભરવું અને જો એક જ ઘરમાં એકથી વધારે દીકરીઓ હોય તો એકથી વધારે યુઝર કેવી રીતે એડ કરવા એ તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને અમારા વિડીયો પસંદ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને બે લાઇકોન પર અવશ્ય ક્લિક કરો જેથી કરીને અમારા નવા વિડીયોની અપડેટ સીધી જ આપના સુધી સૌ પ્રથમ આપણે દીક્ષા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું છે તો રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું એ જોઈએ તો એના માટે સૌપ્રથમ આપણે પ્લે સ્ટોર ઓપન કરીશું તેમાં આપણે દીક્ષા એપ સર્ચ કરવાનું છે એ દીક્ષા એપને આપણે ઇન્સ્ટોલ કરવાની છે મે ઓલરેડી ઇન્સ્ટોલ કરેલ છે તો હું એને ઓપન ઓપન કરી લઉં છું દીક્ષા એપ થઈ ગઈ છે છે જેમાં ફર્સ્ટ આપણે લેંગ્વેજ સિલેક્ટ કરવાની તમે ઇંગ્લિશ ગુજરાતી કે હિન્દી લેંગ્વેજ સિલેક્ટ કરી શકો છો હું અહીંયા ગુજરાતી સિલેક્ટ કરું છું ચાલુ રાખો ત્યારબાદ દીક્ષામાં તમારું સ્વાગત છે શિક્ષક વિદ્યાર્થી કે અન્ય તો આપણે અહીંયા માટે સ્વરક્ષણની તાલીમ લેવાની છે પરંતુ આપણે અહીંયા પેરેન્ટ્સના નેમથી રજિસ્ટર કરવાનું છે તો અહીંયા હું અન્ય સિલેક્ટ કરીશ ત્યારબાદ બોર્ડ પસંદ કરો તેમાં સ્ટેટ ગુજરાત સબમિટ માધ્યમ ગુજરાતી વર્ગ પસંદ કરો તો અહીંયા વર્ગ પસંદ કરવાનો છે સબમિટ ચાલુ રાખો આપણે દીક્ષા એપ ઓપન કરી લીધી છે હવે આપણે તેમાં લોગિન થવાનું છે તો એના માટે આપણે અહીંયા પ્રોફાઇલ પર ક્લિક કરીશું તેમાં નીચેની બાજુએ તમે જોઈ શકો છો લોગ ઇન કરો તો આપણે લોગિન પર ક્લિક કરવાનું છે તો અહીંયા લોગિન સ્ક્રીન ઓપન થઈ જાય છે આપણે અહીંયા બે રીતે લોગિન થઈ શકીએ છીએ એક મોબાઈલ નંબર રજીસ્ટર કરીને બીજું છે ગૂગલ એકાઉન્ટ દ્વારા તો સૌ પ્રથમ આપણે જોઈએ ગૂગલ એકાઉન્ટ દ્વારા કેવી રીતે લોગ ઇન થઈ શકાય છે તો નીચેની બાજુએ સાઇન ઇન વિથ ગૂગલ તેના પર આપણે ક્લિક કરીશું તો તમારા મોબાઈલમાં જેટલા પણ ગૂગલ એકાઉન્ટ છે એ અહીંયા તમને બતાવશે તેમાંથી તમે કોઈ પણ ગૂગલ એકાઉન્ટ સિલેક્ટ કરીને ઈઝીલી દીક્ષા પોર્ટલમાં લોગ ઇન થઈ શકો છો આ વાત હતી ગૂગલ એકાઉન્ટ દ્વારા કેવી રીતે લોગિન થઈ શકાય હવે આપણે જોઈશું કે મોબાઈલ દ્વારા કેવી રીતે રજીસ્ટર કરીને લોગિન થઈ શકાય છે તો એના માટે તમે જોઈ શકો છો અહીંયા નીચેની બાજુએ રજીસ્ટર ઇયર ઓપ્શન છે તેના પર આપણે ક્લિક કરીશું તો રજિસ્ટર માટે કેટલીક ડિટેલ્સ અહીંયા ફિલ અપ કરવાની છે જેમાં સિલેક્ટ યર ઓફ બર્થ એટલે કે તમારા જન્મનું વર્ષ અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે જે અહીંયા હું સિલેક્ટ કરી લઉં છું અહીંયા આપણે પેરેન્ટ્સના એકાઉન્ટથી લોગિન થઈએ છીએ માટે અહીંયા તમારે નેમ પેરેન્ટ્સનું ટાઈપ કરવાનું છે જેમાં આપણે સ્ટુડન્ટને યુઝર તરીકે એડ કરીશું ત્યારબાદ મોબાઈલ નંબરથી આપણે રજિસ્ટર કરવા માગીએ છીએ તો અહીંયા તમારે મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે મોબાઈલ નંબર ટાઈપ કર્યા બાદ અહીંયા તમારે પાસવર્ડ સેટ કરવાનો છે એટલે કે તમારે જે પાસવર્ડ રાખવા માંગો છો એ અહીંયા ટાઈપ કરવાનો છે અને એ જ પાસવર્ડ કન્ફર્મ પાસવર્ડમાં પણ ટાઈપ કરવાનો છે ત્યારબાદ કન્ડિશન એક્સેપ્ટ કરવાની છે એના માટે આપણે બોક્સ એટલે કે ચેકબોક્સ સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ રજીસ્ટર પર ક્લિક કરીશું તો તમે જે મોબાઈલ નંબર ટાઈપ કર્યો છે એ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે જે તમારે અહીંયા એન્ટર કરવાનો છે ઓટીપી ટાઈપ કર્યા બાદ આપણે સબમિટ પર ક્લિક કરવાનું છે તમારે ટાઈપ કરવાનો છે અને એનો પાસવર્ડ પણ ટાઈપ કરીને લોગિન થવાનું છે અહીંયા મેં મોબાઈલ નંબર તેમજ પાસવર્ડ એન્ટર કરી દીધો છે હવે લોગિન પર આપણે ક્લિક કરીશું તો અહીંયા હું એપ્લિકેશનમાં લોગ ઇન થઈ ગયો છું તમે જોઈ શકો છો લોગિન પ્રોસેસ ચાલુ છે તો સૌ પ્રથમ અહીંયા આપણે કેટલીક ડિટેલ્સ ફિલઅપ કરવાની છે જેમાં ફર્સ્ટ છે બોર્ડ પસંદ કરો તો અહીંયા આપણે બોર્ડ પસંદ કરવાનું છે સ્ટેટ ગુજરાત સબમિટ ત્યારબાદ માધ્યમ ગુજરાતી વર્ગ તો અહીંયા તમે કોઈ પણ વર્ગ પસંદ કરી શકો છો ત્યારબાદ સાચવો એટલે કે આ માહિતી આપણે સેવ કરી રાજ્ય ગુજરાત જિલ્લો અહેમદાબાદ જિલ્લો તમે અહિયાંથી પણ સિલેક્ટ કરી શકો છો ઓકે ત્યારબાદ સબમિટ કરો તો આપણે ઓલરેડી એટલે કે આપણે લોગ ઇન થઈ ગયા છીએ તમે અહિયાં જોઈ શકો છો ઉપરની બાજુએ નેમ આવી ગયું છે ધવલ પટેલ તો આપણે ધવલ પટેલ એટલે કે પેરેન્ટ્સના નામથી લોગ ઇન થઈ ગયા છીએ હવે આપણે બાળકને એડ કરવો છે તો અહીંયા વપરાશકર્તા ઉમેરો તેના પર આપણે ક્લિક કરીશું તો તમે તમારા જે દીકરી છે તેનું નામ અહીંયા તમારે ટાઈપ કરવાનું છે તો અહીંયા જે નામ ટાઈપ કરશો એ જ સર્ટિફિકેટમાં તમારું નામ ત્યાં જોવા મળશે તો અહીંયા એ નામ ટાઈપ કરી લઉં છું નામ ટાઈપ કર્યા બાદ વપરાશકર્તા ઉમેરો તો તમે ઉપરની બાજુ ત્રણ લાઈન છે તેના પર ક્લિક કરીને જોઈ શકો છો સ્વરા પટેલ એટલે કે યુઝર એડ થઈ ગયો છે આ રીતે તમે વધારે દીકરીઓ ઘરમાં હોય તો તમે એને એડ કરી શકો છો અહીંયા બીજો એક ઓપ્શન જોવા મળે છે વપરાશ કરતા ઉમેરો તેના પર ક્લિક કરીને તમે બીજી કોઈ પણ દીકરી એટલે કે ઘરમાં બીજી દીકરી હોય તો એને પણ તમે એડ કરી શકો છો તો હું બીજું નામ અહીંયા ટાઈપ કરી દઉં છું તો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા આપણે બે દીકરીઓના નેમ એડ કર્યા છે એવી રીતે તમે એકથી વધારે દીકરીઓ જો ઘરમાં હોય તો તમે તેને યુઝર તરીકે એડ કરી શકો છો હવે જે દીકરીની સ્વરક્ષણની તાલીમ લેવાની છે તો જે દીકરીને તાલીમ લેવાની છે એનું એકાઉન્ટ આપણે સિલેક્ટ કરવાનું છે જેમ કે સ્વરા પટેલ તો હું એનું એકાઉન્ટ સિલેક્ટ કરું છું તો અહીંયા તેનું એકાઉન્ટ સિલેક્ટ થઈ જાય છે તો ફર્સ્ટ ટાઈમ માટે અહીંયા આપણે કેટલીક ડિટેલ્સ એટલે કે શરતો એક્સેપ્ટ કરવાની છે તો ત્યાં ચાલુ રાખો પર ક્લિક કરીશું આપણે એટલે કે એની શરતો આપણે એક્સેપ્ટ કરી છે હવે તમે જોઈ શકો છો અહીંયા સ્વરા પટેલનું એકાઉન્ટ એક્ટિવ છે હવે કોર્સ તો અહીંયા કોર્સ પર આપણે ક્લિક કરીશું તો અહીંયા આપણે ટાઈપ કરવાનું છે સ્વરક્ષણ કરીને સર્ચ કરીશું તો અહીંયા એ તાલીમનું નેમ આવી જાય છે ફર્સ્ટ તાલીમ છે તેના પર આપણે ક્લિક કરીશું ત્યારબાદ કોર્સમાં જોડાવો તેના પર ક્લિક કરીશું તો કોર્ષ બાવીસ તારીખથી ચાલુ થવાનું છે તો તમે બાવીસ તારીખે જ આ કોર્સમાં જોડાઈ શકો છો તો આ રીતે સ્વરક્ષણ સર્ચ કરીને તમે કોર્સમાં જોડાઈ શકો છો હવે આપણે ડિક્લેરેશન ફોર્મ ભરવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો સોરા પટેલનું એકાઉન્ટ એક્ટિવ છે તો તે વખતે અહીંયા પ્રોફાઇલ પર આપણે ક્લિક કરીશું અને અહીંયા તેની કેટલીક વિગતો બતાવે છે સ્વરા પટેલ તો અહીંયા તમે જો કોઈ નેમમાં સુધારો કરવા માંગો છો તો સુધારો કરો પર ક્લિક કરીને તમે એમાં સુધારો કરી શકો છો હવે આપણે ડિક્લેરેશન ભરવાનું છે સેલ્ફ ડિક્લેરેશન તો નીચેની બાજુએ તમે જોઈ શકો છો વિગતો સબમિટ કરો તેના પર આપણે ક્લિક કરીશું તો આઈ એમ એ તો આપણે અહીંયા ટીચર નથી તો અહીંયા અધર સિલેક્ટ કરવાનું છે સબમિટ ત્યારબાદ વિથ તો આપણે અહીંયા રાજ્ય સિલેક્ટ કરવાનું છે ગુજરાત ઓકે ત્યારબાદ અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે જે હું અહીંયા ટાઈપ કરી લઉં છું હવે અહીંયા વેલિડેટ પર આપણે ક્લિક કરીશું તો ઓટીપી આવશે જે ઓટીપી તમારે અહીંયા એન્ટર કરવાનો છે ઓટીપી તમારા મોબાઈલ નંબર પર આવશે ત્યારબાદ સબમિટ કરો તેના પર આપણે ક્લિક કરવાનું છે એટલે કે આપણે ઓટીપી ટાઈપ કરીને સબમિટ કરવાનું છે ત્યારબાદ ઈમેલ એડ્રેસ એ કમ્પલસરી નથી ત્યારબાદ સંસ્થાનું નામ તો તમારે તમારું સ્કૂલનું નેમ ટાઈપ કરવાનું છે તમારી શાળાનું નામ એટલે કે સંસ્થાનું નામ ટાઈપ કર્યા બાદ નીચેની બાજુએ તમારે શાળાનો યુ ડાયસ કોડ ટાઈપ કરવાનો છે ત્યારબાદ નીચેની બાજુએ તમારા રાજ્ય બોર્ડ સંગઠન દ્વારા વિનંતી કરેલ આઈડી દાખલ કરો ત્યાં પણ તમારે તમારો શાળાનો જ યુ ડાયસ કોડ ટાઈપ કરવાનો છે ત્યારબાદ નીચે ચેકબોક્સ છે જે સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ સબમિટ કરો પર ક્લિક કરવાનું છે તો આ આપણે જે વિગત ભરી છે એ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે તો આ રીતે દરેક દીકરીએ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું ફરજિયાત છે તો તમે નીચે જોઈ શકો છો જે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભર્યું છે તેની ડિટેલ્સ અહીંયા તમને બતાવશે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આપણે એક દીકરીનું ભર્યું છે એવી જ રીતે જો બીજી કોઈ દીકરીનું ભરવા માંગતા હોય અને એને યુઝર તરીકે એડ કર્યા હોય તો આપણે એનું એકાઉન્ટ સિલેક્ટ કરીશું તો ફર્સ્ટ ટાઈમ આપણે એની અહીંયા ચેકબોક્સ સિલેક્ટ કરવું પડશે ત્યારબાદ ચાલુ રાખો તો આપણે જોઈ શકો છો અહીંયા પ્રોફાઇલમાં જે બીજી દીકરી છે તેના એકાઉન્ટથી એટલે કે તેનું એકાઉ એકાઉન્ટ એક્ટિવેટ થઈ ગયું છે તો અહીંયા તમે ફરીથી વિગતો સબમિટ કરો તેના પર ક્લિક કરીને આપણે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ અહીંયા ભરવાનું છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો આ બધી જ ડિટેલ્સ તમારે અહીંયા ફિલઅપ કરવાની છે તો આ રીતે જેટલી પણ દીકરીઓને તમે યુઝર તરીકે એડ કરેલ છે એ તમામ દીકરીઓની સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવું ફરજિયાત છે અને ખાસ એ ધ્યાન રાખવાનું છે જે નેમ અહીંયા એકાઉન્ટમાં બતાવે છે એ જ તમારા સર્ટિફિકેટમાં નામ જોવા મળશે કોર્સનું સર્ટિફિકેટ ક્યાંથી ડાઉનલોડ કરવાનું છે તો સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે તમારે જે એકાઉન્ટ એટલે કે જે દીકરીનું સર્ટિફિકેટ જોઈતું હોય તે એકાઉન્ટ આપણે સિલેક્ટ કરવાનું છે અહીંયા પ્રિયા પટેલનું મારે સર્ટિફિકેટ જોઈએ છે તો તેના પર હું ક્લિક કરીશ એટલે કે તેનું એકાઉન્ટ એક્ટિવેટ કરીશ ત્યારબાદ પ્રોફાઇલ પર હું ક્લિક કરીશ તો પ્રોફાઇલ પર ક્લિક કરતા નીચેની બાજુએ તમે જે પણ કોર્ષમાં જોઈન થયા હશો એ કોર્સ અહીંયા તમને બતાવશે અને એ કોર્સ પૂર્ણ થયા બાદ એ કોર્સની સામેની બાજુએ સર્ટિફિકેટ ડાઉનલોડ ઓપ્શન આવશે ત્યાંથી તમે એ સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો તો આજના વિડીયોમાં આપણે જોયું કે દીક્ષા પોર્ટલમાં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેમજ રજીસ્ટ્રેશન કર્યા બાદ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ કેવી રીતે ભરવું અને એકથી વધારે દીકરીઓ જો હોય તો એ તમે યુઝર તરીકે કેવી રીતે એડ કરવા એ તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવી છે થેન્ક યુ